ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે છે અઢાર જુલાઈ અને અઢાર જુલાઈ બે હજાર એકવીસના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લા સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સની સાથે જેટલા બીજા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ બનશે એની પણ ચર્ચા આપણે કરીએ તો ફ્રેન્ડ ટાઈમ બગડ્યો ટોપિક પર આવીએ ચાલુ કરીએ અઢાર જુલાઈ બે એકવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં ગુજરાતમાં ભારતનો સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટનું નિર્માણ ક્યાં કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલ પર ગુજરાતને લગતા ભારતને લગતા અને ઇન્ટરનેશનલ લગતા તમામ પ્રકારના કરંટ અપેર્સના પ્રશ્નો આપણે આમાં ઇન્કલુડ કરીએ છીએ તો ગુજરાતમાં ભારતનો સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટ નિર્માણ થઈ રહ્યું છે કઈ જગ્યાએ કચ્છમાં કચ્છમાં થઈ રહ્યું છે મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ કોણ બનાવી રહ્યું છે તો આને એન બનાવી રહ્યું છે એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનું પૂરું નામ છે કચ્છના રણમાં ખાવડા વિસ્તારમાં આ પ્લાન્ટ બનીને તૈયાર થઈ રહ્યું છે અને આ સોલર પાવર પ્લાન્ટની ક્ષમતા કેટલી છે તો ચાર પોઈન્ટ સેવન્ટી ફાઈવ ફોર પોઈન્ટ સેવન્ટી ફાઈવ ગીગાવોટ હશે હવે એનટીપીસીની વાત કરીએ એનટીપીસીની સ્થાપના નાઇન્ટીન સેવન્ટી ફાઈવમાં થઈ હતી હેડક્વોર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે અને એન ટીપીના હાલના સીએમડી છે ગુરદીપ સિંહ તો ફ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ હાલમાં કોણે ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું તો મિત્રો એ છે અમિત શાહ અમિત શાહ જે છે દેશના ગૃહમંત્રી ગુજરાતના ગાંધીનગરથી લોકસભાના સદસ્ય છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ છે અમિત શાહ અને અમિત શાહે હાલમાં ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું અમિત શાહ ગાંધીનગરથી લોકસભાના સાંસદ છે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે આપણ આ સાથે સાથે અમિત શાહે ભારતીય પોલીસ માટે મહિલાઓ વિરુદ્ધ ગુનાની તપાસ અંગેના વર્ચ્યુઅલ તાલીમ મોડલનું પણ ઉદઘાટન કર્યું છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ તાજેતરમાં અમદાવાદ સાયન્સ સિટીમાં આવેલ રોબોટિક ગેલેરી અને એક્વાટિક ગેલેરીનું ઉદઘાટન કોણે કર્યું તો ફ્રેન્ડ એ કર્યું છે નરેન્દ્ર દામોદરદાસ મોદી નમો નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન છે એમણે અમદાવાદમાં સાયન્સ સિટીમાં આવેલા રોબોટિક ગેલેરી અને એક્વાટિક ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું છે આ સાથે સાથે ગુજરાતમાં બારસો કરોડના પ્રોજેક્ટની શરૂઆત કરી છે ગાંધીનગરમાં કેપિટલ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ નરેન્દ્ર મોદીએ કર્યું ગાંધીનગરથી વારાણસી ટ્રેનને લીલી ઝંડી બતાડી છે ગાંધીનગરથી વરેટા મેમુ ટ્રેનનું પણ પ્રસ્થાન કરાવ્યું છે અને જેમ જ્યાં તેમણે આ ચાય વેચી હતી એ વડનગર રેલવે સ્ટેશનનું પણ નવીનીકરણ નરેન્દ્ર મોદી કર્યું છે તો નરેન્દ્ર મોદીની વાત કરીએ તો પહેલાં ગુજરાતના સીએમ હતા હવે બે ટમથી ગુજરાત ભારતના વડાપ્રધાન છે એમનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો વડનગર મહેસાણા જિલ્લામાં આવેલું છે માતા હીરાબાઈ અત્યારે સો વર્ષ પૂરા કર્યા છે એના પછી હાલમાં ગુજરાત સરકારે સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી તો ફ્રેન્ડ એ કરી છે પચાસ રૂપિયા ગુજરાત સરકારે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં થતા નુકસાનને અટકાવવા અને રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને હિતમાં નિકાસ માટે પચાસ રૂપિયાની સહાયની આ યોજના મૂકી છે તો ઇમ્પોર્ટન્ટ રહેશે આપણ વિદ્યાર્થી મિત્રો માર્ચ એપ્રિલ મે જૂન ચાર મંથની કરંટ અફેર્સની પીડીએફ રેડી છે એક્ઝામ ટુડેની મિત્રો ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે એક મહિનામાં આપણે પાંચસોથી સાડી પાંચસો પ્રશ્નો કવર કરીએ પંદર રૂપિયા કોઈ મોટી વાત નથી એક મહિનાના પંદર રૂપિયા ચાર મહિનાના સાઈઠ રૂપિયા છે જો તમને પીડીએફ જોઈએ તો સાઈઠ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે તો ફોન પે કરો અને એ નંબર પર વોટ્સએપથી સ્ક્રીનશોટ મોકલી આપો બે જ મિનિટમાં તમને પીડીએફ મળી જશે ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે અને જો એક મહિનાની જોઈએ તો પંદર રૂપિયા છે અને ચાર મહિનાની સાઈઠ રૂપિયા છે સાઈઠ રૂપિયા પણ કોઈ મોટી વાત નથી નેક્સ્ટ હાલમાં કયા દશે જોનસન એન્ડ જોનસન કોવિડ નાઇન્ટીન વેક્સિનને આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી આપી તો એ દેશનું નામ છે વિયેતનામ વિયેતનામે જોન્સન એન્ડ જોન્સન કોવિડ નાઇન્ટીન વેક્સિનને આપાતકાલીન એટલે કે ઇમરજન્સી યુઝ માટે અત્યારે મંજૂરી આપી છે તો વિયેતનામની વાત કરીએ વિયેતનામનું કેપિટલ છે હનોઈ બરાબર કરન્સી છે વિયેતનામી ટંગ અને પ્રાઇમ મિનિસ્ટર છે ફામ મીન સીન એક જ નામ છે ત્રણ નામ નહીં આ લોકોના ફામ મીન સીન એક જ નામ છે વડાપ્રધાન છે ત્યાંના એના પછી તાજેતરમાં કોને દસ વર્ષનો યુ એ ઇ ગોલ્ડન વિઝા મળ્યો છે તો એ મળ્યો છે સાનિયા મિર્ઝા સાનિયા મિર્ઝા જે પાકિસ્તાનની બહુ છે સોહેબ મલિક સાથે એમના લગ્ન થયા છે પાકિસ્તાનના ક્રિકેટર આ સોહેબ મલિક અને સાનિયા મિર્ઝા બંને મળીને દસ વર્ષ માટે યુએઈ ના ગોલ્ડન વિઝા મળ્યા છે એના પહેલા શાહરૂખ ખાનને પણ મળી ચૂક્યા છે અને બીજા નંબર પર સંજય દત્તને પણ ગોલ્ડન વિઝા મળી ચૂક્યા છે નેક્સ્ટ છે હાલમાં એ આધારિત શિકાયત વિશ્લેષણ એપ સીપી ગ્રામ્સ કોણે લોન્ચ કર્યું છે તો એઆઈ પૂરું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બરાબર

હરિયાણામાં બરાબર અહીંયા ઓપ્શન રહી ગયેલું છે કર્ણાટકની જગ્યાએ અહીંયા હરિયાણા કરી દેજો એચ એ આર આઈ વાય એ હરિયાણા હાલમાં હરિયાણામાં એક ચટ્ટાન અને જંગલના ખૂણામાં ગુપ્પા ચિત્રોની શોધ કરવામાં આવી છે હરિયાણા તો હરિયાણાની વાત થઈ હરિયાણાના સીએમ છે મનોહરલાલ ખટ્ટર હરિયાણાના નવા ગવર્નર બન્યા છે બંધારૂ દત્તાત્રેય અઢારમાં નંબરના ગવર્નર છે મિત્રો બદલાઈ ગયા છે ગવર્નર પહેલાં કોઈ બીજા હતા પણ હવે બંડારૂ દત્તાત્રે બની ગયા છે હરિયાણાના ગવર્નર હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ જે પંજાબનું પણ કેપિટલ છે અને એમ ચંડીગઢ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે હરિયાણામાં ગ્રામ દર્શન પ્લેટફોર્મની શરૂઆત થઈ છે હવાઈ ટેક્સી સેવાની શરૂઆત થઈ છે મેરા પાનની મેરા મેરી વિરાસત યોજનાની શરૂઆત પણ હરિયાણામાં થઈ છે તો આ ઇમ્પોર્ટન્ટ રહેશે હરિયાણાની લગતા નેક્સ્ટ હાલમાં સુરેખા સિકરીનું નિધન થયું છે તેઓ કોણ હતા તો વિદ્યાર્થી મિત્રો સુરેખા સીકરી તમે એક સિરિયલ જોઈ હશે છોટીસી ઉંમર મેં પ્રણાઈ બાબોસાહ ગીત છે સિરિયલમાં બાલિકા વધુ એ સિરિયલનું નામ છે આ બાલિકા વધુમાં જે દાદી હોય છે એ દાદી સુરેખા સીકરી હોય છે એમના હાલમાં નિધન થયું છે મિત્રો શ્રદ્ધાંજલિ પાઠવીએ આપણે નેક્સ્ટ હાલમાં દુનિયાના નંબર બે સ્માર્ટફોન નિર્માતા કોણ બન્યા છે તો ફ્રેન્ડ દુનિયાના સ્માર્ટફોન બરાબર સ્માર્ટફોન કયા છે તો તમે જેમાં આ વિડીયો જોઈ રહ્યા છો ને સ્માર્ટ ફોન કહેવામાં આવે તો એ સ્માર્ટ ફોનમાં શ્યોમી શ્યોમી જે છે એ દુનિયાની નંબર ટુ સ્માર્ટફોન નિર્માતા કંપની બની ગઈ છે તો નંબર વન પર કોણ તો નંબર વન પર આજે પણ સેમસંગ છે સેમસંગ કયા દેશની છે દક્ષિણ કોરિયાની કંપની છે સેમસંગ જે નંબર વન પર છે સેકન્ડ નંબર પર છે ચાઇનાની આ શ્યોમી અને ત્રીજા નંબર પર છે એપલ એપલ પહેલાં સેકન્ડ પર હતી પણ હવે સ્યોમીએ સેકન્ડ નંબર લઈ લીધું નેક્સ્ટ તાજેતરમાં ચૌદમાં

તો જીંગ યાંગના વસ્તુઓના આયાત પર પ્રતિબંધ મૂક્યો છે અમેરિકાએ કોણ મૂક્યો છે અમેરિકાએ શા માટે કોરોના વાયરસથી મિત્રો બીક લાગી જાય અમેરિકાને ફરીથી એટલે એમણે ત્યાંથી જે વસ્તુ આવી રહ્યું છે એના પર પ્રતિબંધ મૂકી દીધું તો અમેરિકાની વાત કરીએ મિત્રો અમેરિકા જેનું કેપિટલ કયું છે તો અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી બરાબર અમેરિકાની શોધ કોણે કરી હતી તો કોલંબસે કરી હતી અમેરિકાએ હાલમાં ઓફિશિયલી ડબલ્યુએચથી અલગ થઈ ગયું છે ઓપન સ્કાય ટ્રીટીમાંથી પણ અમેરિકા અલગ થઈ ગયું છે ભારત અને અમેરિકાની વચ્ચે કોપ ઇન્ડિયા ટાઈગર ટ્રમ્પ વજ્રપ્રહાર અને યુદ્ધ અભ્યાસ આ ચાર ડિફેન્સ એક્સરસાઇઝ થાય જેમાં વજ્રપ્રહાર આ વર્ષે હિમાચલ પ્રદેશમાં થઈ હતી યુદ્ધ અભ્યાસ આ વર્ષે બિકાનેરમાં થઈ હતી મિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ છે જો બાઇડન જો બાઇડનની બે બુક છે એક છે પ્રોમિસ ટુ પ્રોમિસ મી ડેડ ને બીજી છે પ્રોમિસ ટુ કીપ બરાબર અને અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ જે ભારતીય મૂળના છે नेक्स्ट हाल तो तो में यू एनडब्यूपीए क राज्य की सरकार साथ कर तो शू राइट आंसर तो तेज राइट आंसर यू एनडबूपी आंध्र प्रदेश सरकार साथ करार करो चे हाल में यू एन ने सरकार साथे साथ करार करो आंध्र प्रदेश मित्रों आंध्र प्रदेश जे आंध्र प्रदेश कर मिस्टेक थे સરકાર સાથે કરાર કર્યો છે હાલમાં એક મિનિટ મિત્રો બરાબર હતું નહીં યુએન ડબલ્યુપીએ રાજસ્થાનની સરકાર સાથે કરાર કર્યો છે હાલમાં બરાબર યુએન ડબલ્યુપીએ કયા રાજ્યની સરકાર સાથે કરાર કર્યો હતો રાજસ્થાનની સરકાર સાથે કરાર કર્યો આ યુએન નું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સમજી ગયા છો યુએનડબ્લ્યુપીનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ને એમણે હાલમાં રાજસ્થાનની સરકાર સાથે કરાર કર્યો છે તો વાત રાજસ્થાનની થઈ મિત્રો રાજસ્થાનના સીએમ છે અશોક ગેહલોત ગવર્નર છે કલરાજ મિશ્ર રાજસ્થાનનું કેપિટલ છે જયપુર જે પિંક સિટી તરીકે ઓળખવામાં આવે બરાબર જયપુરમાં હવા મહેલ છે જળ મહેલ છે આમેરનો કિલ્લો આવેલો છે જંતર મંતર છે સિટી પેલેસ છે મિત્રો કોઈ કોઈકવાર ઈચ્છા થાય તો જજો ખૂબ જ સારી જગ્યા છે જયપુર હેરિટેજ સિટી છે જયપુરની સ્થાપના સવાઈ જયસિંઘે કરી હતી રાજસ્થાનના અજમેર છે જ્યાં ખાજા મુનીદુન ચિસ્તીની દરગાહ આવેલી છે રાજસ્થાનના ઉદયપુર છે જેને લેક સિટી કહેવામાં આવે રાજસ્થાનમાં જોધપુર છે જ્યાં મેરાનગઢ ફોર્ટ આવેલું છે અને બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે અને સૂર્યનગરી પણ કહેવામાં આવે રાજસ્થાનમાં સ્વાસ્થ્ય મિત્ર નિયુક્ત કરવામાં આવ્યા છે પહેલો અંગદાતા સ્મારક રાજસ્થાનના જયપુરમાં બનાવવામાં આવ્યો સ્ટેચ્યુ ઓફ પીસ રાજસ્થાનના પાલીમાં બનાવવામાં આવ્યું છે તો આ રાજસ્થાનના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે મિત્રો હા રાજસ્થાનમાં સરિસ્કા રણથંબોર અને કેવલાદેવી અને ગાના પક્ષી વિહાર આવેલું છે નેક્સ્ટ હાલમાં દુનિયાના સૌથી મોટા તરતા એટલે કે ફ્લોટિંગ ફાર્મનું ઉનાવરણ ક્યાં થયું તો ક્યાં થયું છે તો એ થયું છે સિંગાપુરમાં સિંગાપુરમાં દુનિયાના સૌથી મોટા તરતા એટલે કે ફ્લોટિંગ સોર ફાર્મનું અનાવરણ થયું છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ હાલમાં કયા રાજ્યની વિધાનસભામાં પશુ સંરક્ષણ વિધેયક બે હજાર એકવીસ રજૂ કરવામાં આવ્યો છે તો મિત્રો એ છે અસમ અસમના નવા સીએમ બન્યા છે હેમંતા બિસ્વા શર્મા બરાબર બેટિંગ કરી રહ્યા છે મિત્રો ચોક્કસ મારી રહ્યા છે જ્યારથી પણ સીએમ બન્યા હાલમાં જેટલા પણ જૈન મંદિર છે અને હિન્દુ મંદિર છે એની આજુબાજુમાં પાંચ કિલોમીટર સુધી કોઈ પણ બીપ એટલે કે ગાયનું માંસ નહીં વેચી શકે એવું એક પ્રસ્તાવ લાવ્યા છે વિધાનસભાની અંદર એ છે પશુ સંરક્ષણ વિધેયક સમજી ગયા તમે પાંચ કિલોમીટરના એરિયામાં કોઈ પણ ગાયનું માંસ નહીં વેચી શકે હિન્દુ અને જૈન મંદિરમાં તો અસમના નવા સીએમ કોણ બન્યા હેમંત બિસ્વા શર્મા ગવર્નર છે જગદીશ મુખી અસમનું કેપિટલ છે દિસપુર કયું છે દિશપુર મિત્રો અસમની બીજી વાત કરીએ થોડીક આપણે તો પર્યટન સંજીવની યોજના ધન્વંતરી યોજના અને શરૂઆત અસમમાં કરવામાં આવી અસમમાં ભારતનો એકમાત્ર ગોલ્ડન બાગ જોવા મળે છે અસમમાં કુલ સાત નેશનલ પાર્ક આવેલા છે જેમાં રાયમોના જે છઠ્ઠા નંબરનું નેશનલ પાર્ક હતું સાતમા નંબરનું કયું હતું તો પટકઈ એ સાતમા નંબરનો આ બંને ઇમ્પોર્ટન્ટ રહેશે સિક્સ અને સેવન્થ નંબરનો સિક્સ નંબર છે રાયમોના સેવન્થ નંબર છે હિંગ પટકઈ તો આ બંને ઇમ્પોર્ટન્ટ રહેશે ટોટલ થઈ સાત નેશનલ પાર્ક હવે અસમમાં બિહુ બગરુંબા ભુરાલ અને ઝુમોર આ ડાન્સ ફેમસ છે પૂર્વોત્તરનો પહેલો એક આવું હોસ્પિટલ અસમમાં ખોલવામાં આવ્યો હતો મિત્રો નેશનલ પાર્કની વાત કરીએ તો ભારતમાં સૌથી વધારે નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં દસ નેશનલ પાર્ક છે એના એના પછી કોની છે અંડમાનમાં નવ નેશનલ પાર્ક છે અને ત્રીજા નંબર પર છે આસમ નેક્સ્ટ હાલમાં દિલ્હી સરકારે યાત્રીઓને બસનું રાઈટ ટાઈમ માહિતી આપવા માટે કોની સાથે કરાર કર્યો તો એ કર્યો છે ગૂગલ સાથે અને ગૂગલના સીઓ છે સુંદર પિચાઈ દિલ્હીના સીએમ કોણ છે અરવિંદ કેજરીવાલ નેક્સ્ટ હાલમાં નૌસેના અભ્યાસ એક્સરસાઇઝ શિલ્ડ ક્યાં આયોજિત કરવામાં આવ્યું તો એક્સરસાઇઝ શિલ્ડ આ તમારે નામ યાદ રાખવાનું અને રાઇટ આન્સર છે મુંબઈમાં મુંબઈમાં કરવામાં આવ્યું એક્સરસાઇઝ શિલ્ડ ઇન્ડિયા અને શ્રીલંકાની નવ સેના વચ્ચે અને માલદીવની રાષ્ટ્રીય સેના વચ્ચે આ ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું છે તો ઇમ્પોર્ટન્ટ રહેશે આપણે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યની સરકારે નવી રિટેલ પાર્ક નીતિ જારી કરી છે તો મિત્રો એ કરી છે આંધ્રપ્રદેશ કયા રાજ્યની સરકારે તો આંધ્રપ્રદેશની સરકારે નવી રિટેલ પાર્ક નીતિ જારી કરી છે હાલમાં તો પણ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે એક્ઝામની દ્રષ્ટિએ આંધ્રપ્રદેશની વાત કરીએ મિત્રો આંધ્રપ્રદેશ જે છે એની ત્રણ કેપિટલ છે એક છે અમરાવતી જે લેજિસ્લેટિવ છે બીજી છે વિશાખાપટ્ટનમ જે એક્ઝિક્યુટિવ કેપિટલ છે ત્રીજી છે કન્નુલ જે જ્યુડિશિયલ કેપિટલ છે આંધ્રપ્રદેશમાં સીએમ છે જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશમાં પાપિકોંડા શ્રી વેંકટેશ્વર નેશનલ પાર્ક આવેલા છે પુલિકટ લેક આવેલી છે નિગા એપ અને કોવિડ ફાર્મા એપ આ આંધ્રપ્રદેશમાં લોન્ચ થઈ હતી ફ્રેન્ડ્સ આજનો છેલ્લો પ્રશ્ન છે હાલમાં મુંબઈ એરપોર્ટ કઈ કંપનીને સંભાળવા માટે આપ્યું છે તો એ છે અદાણી ગ્રુપ અદાણી ગ્રુપને લીઝ પર આપ્યું છે મુંબઈ એરપોર્ટ હવે એની દેખરેખ અદાણી ગ્રુપ પોતાના હાથમાં લઈ લીધી છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો કાલે તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હાલમાં વિદેશ મંત્રી એસ જયશંકરે મહાત્મા ગાંધીની મૂર્તિનું કયા દેશમાં અનાવરણ કર્યું તેનું રાઈટ આન્સર હતું જોર્જિયા ઘણા વિદ્યાર્થીઓ ડિટેલમાં જવાબ આપ્યો તમને આજે ફરી અપીલ કરું છું કોઈ પણ પ્રશ્ન તમને પૂછવામાં આવે તો ગૂગલ પર જાઓ બરાબર સર્ચ કરો એના વિશે પૂરી માહિતી લો એનો પેરેગ્રાફ બનાવો અને પછી કમેન્ટ બોક્સમાં જણાવો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ હેલ્પ થશે તમને બરાબર કારણ કે કોઈ વસ્તુ આપણે જાતે યાદ કરીએ જાતે લખીએ જાતે સર્ચ કરીએ તો એ આપણા મગજમાં વેલિફિટ થઈ જાય છે તો આજનો તમારો પ્રસંગ છે હાલમાં કઈ નદીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો મિત્રો પૂરી માહિતી સાથે જવાબ આપજો ક્યારે ઉજવવામાં આવે છે કઈ નદી છે ક્યાંથી ક્યાં વહે છે ક્યાં નીકળે છે કયા કયા ડેમ આવેલા છે બરાબર કયા કયા શહેર આવેલા છે નદી કિનારે પૂરી માહિતી તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની રહેશે ફ્રેન્ડ્સ વિડીયો ગમતો તો લાઇક કરજો લાઇક કરવામાં જરાક પણ કમ્જુ છે નહીં વધારે ગમે તો ઓછામાં ઓછા દસ મિત્રો સાથે શેર કરો જેથી કરીને બીજા સ્ટુડન્ટને પણ ફાયદો થાય થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ